હેલો ફ્રેન્ડ્સ, હું છુઈરલ અને હીરુસ કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું એકદમ નવી જ રીતે ભીંડાનું શાક. અને આ ભીંડાનું શાક તમે આ રીતે ક્યારે પણ નહીં બનાવ્યું હોય, જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને હું ગેરંટી સાથે કહું છું કે તમને મારી આજની આ રેસીપી ખૂબ જ પસંદ આવશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અને હા, તમને જો મારી રેસીપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો, જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે. તો ભીંડાનું શાક બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલા ભીંડા લઈ લીધા છે. તો ભીંડાને મેં ધોઈ લૂછી કોરા કરી લીધા છે. તો ફ્રેન્ડ્સ, ભીંડામાં બિલકુલ પણ પાણી ન રહે તે રીતે તમારે લૂછીને કોરા કરી લેવાના છે. હવે ભીંડાના આગળ અને પાછળના ભાગને કટ કરી લઈશું. તો આ જુઓ, મેં બધા જ ભીંડાને આગળના અને પાછળના ભાગને કટ કરી લીધા છે. હવે ભીંડાને કટ કરી લઈએ. તો ભીંડાને તમારે મોટા ટુકડામાં જ કટ કરી લેવાના છે. તો ભીંડાને તમારે ઝીણા કટ બિલકુલ પણ નથી કરવાના, તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો ફ્રેન્ડ્સ, જ્યારે પણ તમે ભીંડા સમારો ને ત્યારે તમારે ચપ્પા પર થોડું તેલ લગાવી લેવાનું. આનાથી શું થશે કે ભીંડાની ચીકાસ ચપ્પા પર ચોટશે નહીં અને તમારું કામ પણ ખૂબ જ ઝડપથી થઈ જશે. તો આ જુઓ, મેં બધા જ ભીંડાને કટ કરી લીધા છે. હવે આને સાઈડમાં મૂકી દઈશું. હવે મેં અહીંયા પહેલેથી 4 ચમચી જેટલું દહીં લઈ લીધું છે. તો મેં અહીંયા દહીંની અંદર થોડું પાણી એડ કરી દહીંને બરાબર ફેંટી લીધું છે. તો તમારે આમાં દહીં મોડું હોય ને તેવું જ લેવાનું છે. સાથે જ એડ કરીશું થોડી હળદર. સાથે જ એડ કરીશું 1/2 ચમચીથી થોડું ઓછું મરચું. તો મરચાંને તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું એડ કરી શકો છો. સાથે જ એડ કરીશું 1 ચમચી ધાણાજીરું. સાથે જ એડ કરીશું 1/2 ચમચી કિચન કિંગ મસાલો. આનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને જો તમારી પાસે કિચન કિંગ મસાલો ન હોય ને તો તમે મેગી મસાલો પણ એડ કરી શકો છો. સાથે જ એડ કરીશું 1/2 ચમચી કાશ્મીરી લાલ મરચું. આનાથી તીખું નહીં થાય પણ કલર ખૂબ જ સરસ આવશે. હવે આ બધા જ મસાલાને દહીં સાથે કરીશું સારી રીતે મિક્સ. તો ફ્રેન્ડ્સ, તમને એવું જ લાગતું હશે ને કે આમાં નવું શું છે, તો તમે આગળ જોતા જાઓ. તો આ ભીંડાના શાકમાં આપણે એક સિક્રેટ વસ્તુ એડ કરવાના છીએ, જેનાથી આ શાક ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે. તો મસાલા દહીં તો તૈયાર છે, તો ચાલો હવે ફટાફટ ભીંડાનું શાક બનાવી લઈએ. હવે મેં અહીંયા 1 પેનમાં પહેલેથી 2 ચમચા જેટલું તેલ લઈ લીધું છે. તેલને બરાબર ગરમ થવા દઈશું. તો તેલ ગરમ થઈ ગયું છે, હવે ગેસની ફ્લેમ સ્લો કરી લઈશું. હવે એડ કરીશું થોડી રાઈ. તો રાઈ આ રીતે ફૂટવા લાગે તે પછી એડ કરીશું 1 ચમચી જીરું. સાથે જ એડ કરીશું 1/2 ચપટી હિંગ. સાથે જ એડ કરીશું 1/2 ચમચી ઝીણું કટ કરેલું લસણ. તો તમે આમાં લસણની પેસ્ટ પણ એડ કરી શકો છો. હવે લસણને બધી જ વસ્તુ સાથે મિક્સ કરી થોડી વાર સુધી સાતડી લેશું. આનાથી શું થશે કે લસણ જે છે તે બિલકુલ પણ કાચું નહીં રહે. તો લસણ ખૂબ જ સરસ રીતે સતળાઈ ગયું છે. હવે તરત જ કટ કરેલા ભીંડા એડ કરી લઈશું. હવે ભીંડાને પણ બધી જ વસ્તુ સાથે કરીશું સારી રીતે મિક્સ. હવે ભીંડાને આ રીતે ઢાંક્યા વગર જ ચડવી લઈશું. સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું. આનાથી ભીંડા ઝડપથી ચડી જશે અને ભીંડાનું શાક ખૂબ જ ફટાફટ બનીને તૈયાર થઈ જશે. હવે આ ભીંડાને સ્લો ફ્લેમ પર ચડવી લઈશું. તો હવે ચેક કરી લઈએ કે ભીંડા ચડી ગયા છે કે નહીં. તો આ જુઓ, હું તમને બતાવી દઉં છું કે આ રીતે ભીંડો ખૂબ જ સરળતાથી કટ થઈ જાય ને, તો તમારે સમજવાનું કે ભીંડો ખૂબ જ સરસ રીતે ચડી ગયો છે. સાથે જ એડ કરીશું મસાલા દહીં. તો આપણે જે તૈયાર કરીને રાખ્યું હતું ને, બસ તે જ મસાલા દહીં એડ કરી લઈશું. હવે દહીંને ભીંડા સાથે કરીશું સારી રીતે મિક્સ. તો ફ્રેન્ડ્સ, આ ભીંડાના શાકમાં આપણે ડુંગળી ટામેટા એડ નથી કર્યા ને, તો પણ આ શાક પંજાબી શાકને ટક્કર મારે ને તેવું બનીને તૈયાર થશે, જે તમને બધાને ખૂબ જ પસંદ આવશે. હવે આમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું, જેથી દહીંમાં એડ કરેલા મસાલા બિલકુલ પણ કાચા નહીં રહે. તો આ જુઓ, તેલ છૂટું પડી ગયું છે અને સ્મેલ પણ ખૂબ જ સરસ આવી રહી છે. સાથે જ એડ કરીશું સિક્રેટ વસ્તુ, એટલે કે ચવાણાનો ભૂકો. તો મેં અહીંયા 2 ચમચી ચવાણાનો ભૂકો એડ કર્યો છે.
તો બજારમાં જે ખાટું મીઠું ચવાણું મળે છે ને, બસ તે જ ચવાણું તમારે લેવાનું છે. આનાથી આ શાક પંજાબી શાકને પણ ટક્કર મારે ને તેવું ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે. હવે ચવાણાના ભૂકાને બધી જ વસ્તુ સાથે બરાબર મિક્સ કરી લેશું. તો આ શાક એટલું બધું ટેસ્ટી બને છે ને કે તમે તમારા બાળકોને ટિફિનમાં બનાવીને આપશો ને તો પણ તમારા બાળકો બધું જ શાક ખાઈને જ આવશે. અને બાળકોને તો ભીંડાનું શાક ખૂબ જ પસંદ હોય છે. હવે આને 5 મિનિટ સુધી થવા દઈશું. તો આ જુઓ, 5 મિનિટ થઈ ગઈ છે અને ભીંડાનું શાક એકદમ પરફેક્ટ બનીને તૈયાર છે. હવે ઉપરથી થોડા ધાણા એડ કરી મિક્સ કરી લેશું અને હવે ગેસની ફ્લેમ બંધ કરી લેશું. તો તૈયાર છે ઘરમાં નાનાથી લઈને મોટાને બધાને ખૂબ જ પસંદ આવે ને તેવું ખૂબ જ ટેસ્ટી ભીંડાનું શાક. અને ખરેખર ફ્રેન્ડ્સ, આ ભીંડાનું શાક ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. તો ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, હજુ સુધી મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો, જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.